सद्गुरु परमात्मने नमो नमः। आइए हनुमंत पजारिए कथा कहो मति अनुसार प्रेम सहित गादी धरु पजारो पवन कुमार विराजो पवन कुमार वंशी विभूषित करान नवनी दरुण भीम बफला दरोष पूर्णेन्दु सुंदर मुखा अरविंद ने चूड़ामणि
कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनो वन्दे कृष्णं वन्दे पृथुसुतम्। श्रीमद् भागवत कथा आजे चौथो दिवस सर्वप्रथम अखिल ब्रह्मांड भुवनेश्वर राधेश्वर रासेश्वर अखिलेश्वर सर्वेश्वर नंदनंदन भगवान श्री कृष्ण परमात्मा ने वंदन। जेना सानिध्य में बेसी आपने आ भगवत कथा सांभळी रह्या छे तेवा श्री लीलापीर बापा श्री खोड़ियार माताजी ने वंदन। आ कथानु निमित्त कारण श्री शंकरगिरी बापू श्री हरिहर बापू श्री सदाराम बापू श्री सेवादास बापू ने वंदन। आ पछे गाम स्थान अने आ पंथकनी अंदर विराजमान सर्व देवी देवताओं ने वंदन। आ जगतना दरेक सिद्ध संत महापुरुष तत्वज्ञानी आत्मज्ञानी रहस्यवादी कवि सर्जक अने साहित्यकार ने वंदन। आकाश में सूक्ष्म रूपे विराजमान थई आ भगवत कथा ने सांभळनार दरेक दिव्य चेतनाओं ने मारा वंदन। श्रीमद भागवत रूपी भगवंत वाणीनु वहन करनार परम कल्याणकारक आ व्यासपीठ ने मारा वंदन। जेने अकारण अने अहेतुक कृपा करुणा थी मारी वाणी ने वेग मळे छे एवा मारा सद्गुरु ने वंदन। अने जेमना उपर जगदीशनी अति कृपा थई कि आ पावन ग्रंथ ने हृदयस्थ जीवनस्थ करवानो अवसर मळ्यो तेवा कथा मंडप में बिराजमान सर्व साधु संतो ब्राह्मणों संगीतवृंद अने प्रिय श्रोताजनों मारा वडीलो माताओ बहनों अने बाळकों ने व्यासपीठ उपरथी मारा वंदन। आप सर्वने जय श्री कृष्ण जय माताजी जय सियाराम।
કીર્તન એ કથાનું પ્રવેશ દ્વાર છે. કીર્તન એ કથાનો અધિકાર આપણને આપે છે. તો આવો સાથે મળી શરણાગતિનો ભાવ લઈ થોડીક વાર માટે ભાવથી, ભીતરથી, અંતરના ઊંડાણથી ભગવાનને પુકાર કરીએ. હરે રામ, હરે હરે રામ, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ, હરે રામ 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 હરે હરે. હરે રામ, હરે રામ 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 રામ, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ, હરે રામ 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 હરે હરે. હરે રામ, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ 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 હરે હરે. ઓમ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ, હરે રામ 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 હરે હરે. હરે રામ, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ, હરે રામ 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 હરે હરે. હરે રામ, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. ભગીય જય શ્રી લીલા પીર બાપાની, જય ખોડિયાર માત કી જય, હનુમાનજી મહારાજ કી જય, શ્રી શંકરગીરી બાપુની જય, શ્રી હરિહર બાપુની જય, શ્રી સલારામ બાપુની જય, શ્રી સેવાદાસ બાપુની જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. શ્રીમદ ભાગવત કથા શ્રીમદ ભાગવત એટલે કે ગુરુવાણી. શ્રીમદ ભાગવત આ જીવનું કલ્યાણ કરનાર, કલિકાળનું
સૌથી સરળ સાધન છે. ગઈકાલની કથામાં પાંચ સ્કંદની કથાઓ આપણે જોઈ. ધ્રુવને શ્રી હરિ મળ્યા એની કથા સાંભળી, જડ ભરતની કથા સાંભળી, શ્રીમદ ભાગવત છઠ્ઠો સ્કંદ. છઠ્ઠો સ્કંદ એ પોષણ લીલા છે. પોષણમ તદ અનુગ્રહમ, ભગવાનનો અનુગ્રહ એટલે કે પોષણ. અને છઠ્ઠો સ્કંદ એ ભગવાનના વામ ઉરુ રૂપ છે. છઠ્ઠા સ્કંદની અંદર મુખ્ય ત્રણ કથાઓ છે. એમાં સૌથી પહેલા નામ પ્રકરણ, પછી ધ્યાન પ્રકરણ અને ત્રીજું અર્ચન પ્રકરણની કથાઓ છે. તો આવો દત્તચિત થઈ અને ભગવાનની આ અદ્ભુત કથામાં પ્રવેશ કરીએ. કાન્યકુબ્જે દ્વિજમ કશ્ચિદાસિત પતિર જામિલમ. પૂર્વના સમયની આ કથા. કનોજ નામના ક્ષેત્રની અંદર અજામિલ નામનો એક દાસીપતિ બ્રાહ્મણ રહે છે. જન્મથી બ્રાહ્મણ છે. બ્રાહ્મણ માતા પિતા થી જન્મ મળ્યો છે, પણ બાળપણમાં જ માતા પિતા મૃત્યુ પામ્યા. ગુરુ મળ્યા તો ગુરુનો સંગ પણ છૂટ્યો અને આ અજામિલ ને કુસંગ થયો. અજામિલની કથા એ કુસંગની કથા છે. કોના સંગમાં રહેવું એ આપણને ભાગવત શીખવે છે. આપણે જેની સાથે રહીએ છીએ એનો પ્રભાવ આપણા જીવનની અંદર બહુ મોટો હોય છે. આપણું જીવન એટલે શું? આપણી આસપાસના જે પાંચ માણસો છે એના જેવું જ આપણું જીવન હોય છે. અને માટે કથા એવું કહે છે કે તમારે જીવનમાં પ્રગતિ કરવી હોય, જીવનમાં શાંત રહેવું હોય, જીવનને ઉન્નતિ તરફ લઈ જવું હોય તો એવા લોકોના સંગમાં રહો કે જેના જીવનમાં આ બધા ગુણ છે. દુષ્ટ અને પાપી વ્યક્તિઓની સાથે રહીશું તો આપણા જીવનમાં પણ દુષ્ટતા આવશે. અજામિલને કુસંગ થયો અને કુસંગના કારણે અજામિલનું જીવન પાપમય બન્યું છે. ભરત જેવા સંતને જેણે જન્મ આપ્યો એમાં કૈકેયી, આ કૈકેયીને મંથરાનો કુસંગ થયો એટલે એને આજીવન અપયશ ભોગવવો પડ્યો. આપણે કોની સાથે રહીએ છીએ એ બહુ મહત્વનું છે. આપણે જેની સાથે રહીએ છીએ એનો પ્રભાવ આપણા જીવનમાં ખૂબ પડે છે. આપણે કોને જોઈએ છીએ, આપણે કોને સાંભળીએ છીએ, આપણો વ્યવહાર કોની કોની સાથે છે એનું મહત્વ આપણા જીવનમાં ઘણું વધારે છે. કારણ કે આપણે જેવું સાંભળીએ પછી એવું જ આપણે બોલીએ, આપણે જેવું બોલીએ એવા જ પછી આપણને વિચાર આવે. આપણા જેવા વિચાર હોય એવું આપણું આચરણ થઈ જાય, જેવું આપણું આચરણ હોય એવું આપણું ચિંતન થઈ જાય. યમ યમ ચિંતતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. અને જેવું આપણું ચિંતન હોય અંતે આપણું જીવન એવું થઈ જાય. માટે કહ્યું છે
કે સાંભળવામાં સચેત રહેવું, જોવામાં સચેત રહેવું, વાણીમાં સચેત રહેવું, સંગમાં સચેત રહેવું. કુસંગના કારણે અજામિલ બગડ્યો છે. જીવનમાં સદવિચાર છે નહીં, સત્સંગ છે નહીં. પણ કહે છે કે અજામિલની જે પત્ની છે એ હરિભક્ત છે. એક સમયના વિશે, અજામિલ ઘરે છે નહીં, ગામની અંદર ઘણા સાધુ સંતો આવ્યા, ગામના સીમાડે થોડાક લોકો બેઠા છે. આ સાધુ સંતોએ પૂછ્યું કે આ ગામની અંદર કોઈ બ્રાહ્મણનું ઘર હોય તો અમને કહો, અમારે ત્યાં થોડીક વાર વિશ્રામ કરવો છે, ભોજન કરવું છે. ગામના એ સજ્જન લોકોએ કહ્યું કે અમારા ગામની અંદર એક બ્રાહ્મણનું ઘર તો છે પણ આપ ત્યાં જતા નહીં, કારણ કે થોડો દુષ્ટ છે. એટલે સંતોએ વિચાર કર્યો કે હવે તો ત્યાં જવું જ પડશે, કારણ કે અન્ય વર્ણનો વ્યક્તિ કદાચ બગડે તો એ દોષી છે, પણ કોઈ વ્યક્તિ બ્રાહ્મણ થઈને બગડે તો એનો ઉદ્ધાર થાય નહીં. અને આ જગતમાં ભગવાનનું નામ અને સંતનો આશ્રય આ બે તત્વ જ એવા છે કે જે જીવનો ઉદ્ધાર કરી શકે. કહે છે કે સંતો અજામિલના ઘરે આવ્યા છે. અજામિલની પત્નીએ સંતોને ભોજન કરાવ્યું. ભોજન કરી અને જ્યાં સંતો ઊભા થાય ત્યાં તો અજામિલ આવ્યો, સંતોનું અપમાન કર્યું છે. પણ આ તો સંત છે. સંત કોને કહેવાય કે જે શાંત છે, કોઈ અપમાન કરે છતાંય એને માન આપે એ સંત. કોઈ અવિવેક કરે છતાંય એની સાથે વિવેકથી વર્તન કરે એ સંત. એટલે સંતોએ કહ્યું કે અજામિલ, અમે તારા ઘરે જમ્યા છીએ. હવે એવો એક રિવાજ છે કે જમ્યા પછી સાધુ સંતોને બ્રાહ્મણોને દક્ષિણા આપવી પડે, તો તારે અમને કંઈક દક્ષિણામાં આપવું પડશે. અજામિલ કહે છે કે આ તો હું ન હતો એટલે તમે જમી લીધું, બાકી અહીંયા જમવાય ન મળત. સંતો કહે છે કે દક્ષિણામાં અમારે તારી પાસેથી બીજું કશું જોઈતું નથી, આ તારી પત્નીએ અમને જમાડ્યા. અમારું વચન છે કે તારી પત્ની બરાબર 10 માસ પછી એક દીકરાને જન્મ આપશે અને તારા દીકરાનું નામ તું નારાયણ રાખજે. અજામિલ થોડોક રાજી થયો કે આ તો બહુ સારું થયું, આમાં કંઈ આપવાનું તો છે નહીં, એટલે હા પાડી દીધી છે. સંતો ત્યાંથી જતા રહ્યા. સંતની વાત છે એ જીવનનો ઉદ્ધાર કરી શકે, માટે સંતની એક એક વાતને બહુ ગંભીરતાથી સાંભળવી. સંતનું વચન છે. અજામિલને ત્યાં દીકરાનો જન્મ થયો. અજામિલની પત્ની એ સંતના વચન પ્રમાણે દીકરાનું નામ નારાયણ રાખ્યું છે. પ્રસવ પીડાના કારણે અજામિલની પત્નીનું મૃત્યુ થયું છે. જીવનમાં ઘણા ભોગ ભોગવ્યા એટલે યુવાન વયમાં જ અજામિલ બીમાર પડ્યો છે, ઘરડો થઈ ગયો છે. શરીર હવે સાથ આપતું નથી. હવે આ ઘડપણમાં એક જ સહારો છે કે નાનો એવો દીકરો નારાયણ. વારા ઘડીએ નારાયણ 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 એમ બોલ્યા કરે, દીકરાને બોલાવે, કંઈક ને કંઈક કામ ચીંધે. એક દિવસ એવું બન્યું કે દીકરો રમતા રમતા ક્યાંક
બહાર ચાલ્યો ગયો છે અને આ દિવસ અજામિલનો અંતિમ દિવસ છે. દીકરાને બોલાવે છે કે નારાયણ ક્યાં છો? નારાયણ નારાયણ નારાયણ. અને દીકરાનું નામ લેતા લેતા એને એનું બાળપણ યાદ આવી ગયું છે કે મારા પિતા કર્મકાંડી બ્રાહ્મણ હતા, એ બહુ ભગવાનનું નામ લેતા મારી પાસે લેવડાવતા. મારા ગુરુએ મને ભગવાનનું નામ દીક્ષામાં આપ્યું છે. આ પોતાના બાળકને યાદ કરતા કરતા અજામિલને પોતાનું બાળપણ યાદ આવી ગયું. ગ્રંથ કહે છે કે આ મૃત્યુની ઘડી એવી છે કે મૃત્યુની ઘડીમાં આખે આખું જીવન આંખોની સામે પસાર થઈ જાય. અને જીવનને જોયું તો એમાં સૌથી સારો ભાગ પોતાનું બાળપણ એને દેખાણું કે બાળપણમાં મને ગુરુએ ભગવાનનું નામ આપ્યું હતું, મારા માતા પિતાએ ભગવાનનું નામ મને આપ્યું હતું, પણ આ કુસંગના કારણે હું ભગવાનનું નામ લઈ ન શક્યો. હવે અજામિલની આંખોમાં આંસુ આવ્યા છે અને એક વખત હે નારાયણ હે નાથ એવો પુકાર કર્યો છે. છેલ્લી વખત ભગવાનનું નામ લીધું અને ત્યાં તો એ ઓરડાની અંદર યમના દૂત પ્રગટ થયા અને જ્યાં અજામિલના ગળામાં કાળપાશ નાખવા જાય ત્યાં ઓરડામાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. વૈકુંઠમાંથી ભગવાનના પાર્ષદો પ્રગટ થયા. યમના દૂતો કહે છે કે આ દુષ્ટ છે, અપરાધી છે, પાપી છે, વર્ષો સુધી આ નરકમાં સડશે, પણ ભગવાનના દૂત કહે છે કે એણે ભલે ગમે એટલા પાપ કર્યા હોય પણ અંત સમયે એણે ભગવાનને પુકાર કર્યો છે, ભગવાનનું નામ એના મુખમાં હતું એટલે હવે એને ભગવાનનું ધામ મળશે અને અજામિલને સદગતિ મળી છે, અજામિલનો ઉદ્ધાર થયો છે. આ કથા એ ભગવાનના નામની કથા છે. ભગવાનના નામની તાકાત શું છે એની કથા છે. અંત સમયે પણ ભગવાનનું નામ અજામિલ જેવો દુષ્ટ વ્યક્તિ લઈ લે તો એનો ઉદ્ધાર થતો હોય તો આપણે રોજે રોજ જો ભગવાનનું નામ લઈએ તો આપણું કેવું કલ્યાણ થાય. અને અહીંયા સંત એક વાત ઉમેરે છે કે મૃત્યુ સમયે ભગવાનનું નામ લેવું એટલું સરળ નથી. જેટલું સરળ દેખાય છે મૃત્યુ સમયે તો એ જ ભગવાનનું નામ લઈ શકે કે જેણે પોતાના જીવનમાં ભગવાનના નામ લીધા હોય. નામ લિયા સબ ક્યા સકળ શાસ્ત્ર કા ભેદ, બિના નામ નરકે ગયા પડ પડ ચારો વેદ. માટે નામ મિલાવે રૂપ કો જો જન ખોજી હોય, કર જીવા અરુ લોચન શ્રવણ એ તુજોન આપે કો. નામનો મહિમા, પણ નામ મૃત્યુ સમયે યાદ આવશે એની કોઈ ખાતરી નથી. એક પ્રસિદ્ધ દ્રષ્ટાંત કે એક શેઠજી એના ત્રણ દીકરા, શેઠજી મરણ પથારીએ, ગામના બહુ મોટા શ્રીમંત શેઠ, ત્રણ દીકરા
હવે મરવા સમયે શેઠજીને કંઈક બોલવું છે પણ બોલી શકતા નથી, એટલે ત્રણેય દીકરા મૂંઝાણા કે બાપુજીને કંઈક કહેવું છે પણ કહી શકતા નથી. આટલી બધી મિલકત મૂકીને જાય છે તો કદાચ કેવું હશે કે આ મિલકતનો ભાગ કેમ પાડવો. એટલે એક દીકરો બહુ મોટા ડોક્ટરને બોલાવીને લાવ્યો અને કહ્યું કે ગમે એમ થાય, ગમે એટલો ખર્ચ થાય, પણ આ બાપુજી 2 મિનિટ બોલી શકે ને એવું કરી દો. ડોક્ટરે એક દવા આપી અને કહ્યું કે વધીને 1-2 મિનિટ બોલી શકશે, એમાં તમારે જે પૂછવું હોય ને પૂછી લેજો. દવાની અસર થઈ અને મરણ પથારીએ પડેલા દાદાને વાચા મળી અને દાદા બોલ્યા કે મારો મોટો દીકરો ક્યાં છે. દીકરાએ તરત જમણો હાથ પકડ્યો અને કહ્યું કે બાપુજી હું અહીંયા તમારા જમણા હાથ પાસે ઊભો છું, બોલો તમારે શું કહેવું છે, આ મિલકતનો ભાગ કેવી રીતે પાડવાનો છે એ કહી દો, એટલે તમે જાઓ પછી અમારે આ ત્રણેય ભાઈઓને ઝઘડો ન થાય. દાદાએ કીધું કે મારો વચેટ દીકરો ક્યાં છે. તરત દીકરાએ ડાબો હાથ પકડ્યો કે બાપુજી હું તમારા ડાબા હાથ બાજુ છું, તમારે જે કહેવું એ કહી દો. દાદાએ કીધું કે મારો સૌથી નાનો દીકરો ક્યાં છે. નાના દીકરાએ પગને હાથ લાડ્યો કે બાપુજી હું તમારા પગ પાસે છું, હવે તમે ઝડપથી તમારે જે કહેવું હોય એ કહી દો, તમારી પાસે સમય ઓછો છે. અને પછી આ શેઠ છેલ્લું વાક્ય બોલે છે એમાં દ્રષ્ટાંતનો મર્મ છે. શેઠજી બોલ્યા કે ત્રણેય દીકરા અહીંયા છો તો દુકાને કોણ ગયું છે. મરવા સમયે હજી દુકાન યાદ આવે છે, કારણ કે આખું જીવન દુકાનમાં જ રહ્યા છે, તો મરવા સમયે રામ ક્યાંથી યાદ આવે. રામ તો એને યાદ આવે કે જેણે જીવનમાં રામની કથા સાંભળી હોય. કૃષ્ણ તો એને યાદ આવે કે જેણે જીવનમાં કૃષ્ણની કથા સાંભળી હોય. હવે જે કથા ક્યારેય સાંભળી જ નથી એ કથાનું સ્મરણ મૃત્યુ સમયે ક્યાંથી થશે. એ વાતમાં કોઈ શંકા નથી કે ભગવાનનું નામ લેવાથી ભલે એક વાર પણ મૃત્યુ સમયે ભગવાનનું નામ લેવાય જાય તોય સદગતિ મળે, પણ મૃત્યુ સમયે ભગવાનનું નામ લેવું જટિલ છે, દુર્લભ છે. ભગવાનના નામનો પ્રભાવ એવો છે કે ભગવાનનું નામ લઈએ એટલે ભગવાન મળે છે. સમાજમાં થોડાક શિક્ષિત લોકો હોય, થોડુંક વધારે ભણી લીધું હોય એટલે સામો તર્ક કરે કે આપણે લાડવો 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 એમ કરીએ તો કઈ લાડવો થોડો હાથમાં આવી જાય, તો ભગવાનનું નામ લઈએ તો ભગવાન કેમ આવે. પણ આ વ્યાસપીઠના માધ્યમથી અમે વારંવાર કહીએ છીએ કે લાડવો છે ને એ જડ છે, લાડવાને બનાવવો પડે, પણ ભગવાનનું નામ જડ નથી. ભગવાન તો પરમ ચેતનવંત છે, કૃષ્ણ એ પરમ ચેતના છે. તમે કૃષ્ણને યાદ કરો, કૃષ્ણનું નામ લો એટલે કૃષ્ણ આવે, રામનું નામ લો એટલે રામ આવે, કારણ કે રામ પરમ ચેતન્ય છે. નામની અંદર જ ઈશ્વર છુપાયેલો છે અને માટે નામ લો એટલે એ ઈશ્વરને આવવું પડે. આ ગૂઢ સિદ્ધાંતને આજામિલ ના માધ્યમથી બહુ સરળ રીતે આપણને સમજાયો છે. આગળની કથા વૃત્રાસુર ચતુશ્લોકીની કથા છે. એક અધ્યાયમાં નારાયણ કવચની કથા કહી છે. નારાયણ એટલે કે ભગવાનનું નામ, કવચ
એટલે કે બક્તર. ભગવાનનું નામ છે આપણા જીવનનું કવચ બની જાય એ કથા. કારણ કે સંત કહે છે કે જીવન એક સંગ્રામ છે, એમાં આપણે અંતરના શત્રુઓની સાથે લડવાનું છે. આપણે તો શત્રુઓની સાથે યુદ્ધ કરીએ, પણ આ અંદરના શત્રુઓ એવા છે કે એની પાસે મોટા મોટા હથિયારો છે. આ અંતરના શત્રુ કોણ? કામ, ક્રોધ, મદ, મત્સર, અવિદ્યા, અભિમાન, આ અંતરના શત્રુઓ સાથે નિરંતર આ જીવનું યુદ્ધ ચાલે છે. તો આ શત્રુઓની સામે યુદ્ધમાં જીતવું હોય તો એક કવચ જોઈએ. કવચ વગર જીતી ન શકાય. આપણે જાણીએ છીએ કે મોટા મોટા જ્ઞાનીઓ પણ ઘણીવાર ક્રોધિત થઈ જાય છે. એનું કારણ એક જ કે એની પાસે કવચ નથી. અને માટે અહીંયા નારાયણ કવચનો મહિમા બતાવ્યો છે. જે આ નારાયણના નામનું કવચ પહેરે છે, તો આ નારાયણ કવચ એનો ચોકી પહેરો કરે, એનું હંમેશા ધ્યાન રાખે છે. અદ્ભુત કથા છે કે વિશ્વરૂપે આ નારાયણ કવચ ઇન્દ્રને આપ્યું છે કે દેવરાજ ઇન્દ્ર, તમે રોજે રોજ આ નારાયણ કવચને ધારણ કરજો. એક વખત આ વિશ્વરૂપ નામના ગુરુ યજ્ઞ કરી રહ્યા હતા તો ત્યાં રાક્ષસો આવ્યા. દૈત્યોએ વિનંતી કરી કે બાપજી, અમને પણ કંઈક વિદ્યા આપો, કંઈક શીખવાડો, અમને પણ યજ્ઞ ભાગ આપો. તો આ વિશ્વરૂપ ગુરુએ દૈત્યને પણ યજ્ઞ ભાગ આપ્યો. કેવું સુંદર નામ છે વિશ્વરૂપ! જે વિશ્વનું કલ્યાણ ઈચ્છે છે એ વિશ્વરૂપ. પણ આ ઇન્દ્રને ગમ્યું નહીં, એટલે ઇન્દ્રએ વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું છે. આ વિશ્વરૂપની હત્યાના કારણે ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. અને આ બ્રહ્મ હત્યાનું પાપ ચાર ભાગમાં વહેંચાયું. એક ભાગ સ્ત્રીઓને માસિક ધર્મના રૂપમાં, એક ભાગ વૃક્ષોને, એક ભાગ પૃથ્વીને, એક ભાગ જળને વહેંચવામાં આવ્યો છે. વૃક્ષમાં ગુંદર, પૃથ્વીમાં ખાડો અને જળમાં શેવાળના રૂપમાં તેનું વિભાજન થયું છે. આ વિશ્વરૂપના પિતા ત્વષ્ટા મુનિએ ઇન્દ્રની સામે વેર લેવા માટે એક યજ્ઞનો પ્રારંભ કર્યો છે. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વમ માચિરમ જહિ વિદ્વિષમ. હવે અહીંયા મંત્રનો મહિમા છે કે મંત્રનો ઉચ્ચારણ બરાબર થવું જોઈએ. અનુષ્ઠાન નો વિધિ છે, અનુષ્ઠાનના નિયમોનું બરાબર પાલન થવું જોઈએ. ઇન્દ્રને મારે એવો દીકરો મારે જોઈએ છે, એવો મંત્ર એ ભણ્યા, પણ મંત્રના ઉચ્ચારણમાં થોડીક ભૂલ થઈ ગઈ એટલે ઇન્દ્રથી મરે એવા દીકરાનો જન્મ થયો. આ દીકરાનું નામ પડ્યું વૃત્રાસુર. વૃત એટલે કે મનના વિચારો, વૃત એટલે કે વૃત્તિઓ. જેની વૃત્તિઓ આસુરી છે એ જ વૃત્રાસુર.
જેના મનમાં રાક્ષસી ભાવ છે એ જ રાક્ષસ, જે અશુભ વિચાર કરે છે એ જ અસુર. રુદ્રાસુર નો જન્મ થયો, પિતાએ આજ્ઞા કરી, ઘણા બધા રાક્ષસોનું સૈન્ય તૈયાર કરી અને ઇન્દ્રની સાથે યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં ઇન્દ્ર હાર્યા છે. ઇન્દ્ર હાર્યા એટલે હવે ભગવાનની યાદ આવી. દુઃખ પડ્યું, હાર ભોગવવી પડી, બધું છીનવાઈ ગયું એટલે ભગવાન તરફ દોડ્યા છે. સુખ મે સુમિરન ના કરે, દુઃખ મે કરે સબ કોઈ. જો સુખ મે સુમિરન કરે તો દુઃખ કાહે કોઈ. દુઃખ આવ્યું એટલે ભગવાનની યાદ આવી. ગમે એટલો ખર્ચ થાય પણ આ બાપુજી બે મિનિટ બોલી શકે ને એવું કરી દો. ડોક્ટરે એક દવા આપી અને કહ્યું કે વધીને એક બે મિનિટ બોલી શકશે, એમાં તમારે જે પૂછવું હોય ને પૂછી લેજો. દવાની અસર થઈ અને મરણ પથારીએ પડેલા દાદાને વાચા મળી અને દાદા બોલ્યા કે મારો મોટો દીકરો ક્યાં છે. દીકરાએ તરત જમણો હાથ પકડ્યો અને કહ્યું કે બાપુજી હું અહીંયા તમારા જમણા હાથ પાસે ઊભો છું, બોલો તમારે શું કહેવું છે, આ મિલકતનો ભાગ કેવી રીતે પાડવાનો છે એ કહી દો, એટલે તમે જાઓ પછી અમારે આ ત્રણેય ભાઈઓને ઝઘડો ન થાય. દાદાએ કીધું કે મારો વચેટ દીકરો ક્યાં છે. તરત દીકરાએ ડાબો હાથ પકડ્યો કે બાપુજી હું તમારા ડાબા હાથ બાજુ છું, તમારે જે કહેવું એ કહી દો. દાદાએ કીધું કે મારો સૌથી નાનો દીકરો ક્યાં છે. નાના દીકરાએ પગને હાથ લાડ્યો કે બાપુજી હું તમારા પગ પાસે છું, હવે તમે ઝડપથી તમારે જે કહેવું હોય એ કહી દો, તમારી પાસે સમય ઓછો છે. અને પછી આ શેઠ છેલ્લું વાક્ય બોલે છે, એમાં દ્રષ્ટાંતનો મર્મ છે. શેઠજી બોલ્યા કે ત્રણેય દીકરા અહીંયા છો તો દુકાને કોણ ગયું છે. મરવા સમયે હજી દુકાન યાદ આવે છે, કારણ કે આખું જીવન દુકાનમાં જ રહ્યા છે, તો મરવા સમયે રામ ક્યાંથી યાદ આવે. રામ તો એને યાદ આવે કે જેણે જીવનમાં રામની કથા સાંભળી હોય. કૃષ્ણ તો એને યાદ આવે કે જેણે જીવનમાં કૃષ્ણની કથા સાંભળી હોય. હવે જે કથા ક્યારેય સાંભળી જ નથી એ કથાનું સ્મરણ મૃત્યુ સમયે ક્યાંથી થશે. એ વાતમાં કોઈ શંકા નથી કે ભગવાનનું નામ લેવાથી ભલે એક વાર પણ મૃત્યુ સમયે ભગવાનનું નામ લેવાય જાય તોય સદગતિ મળે જ, પણ મૃત્યુ સમયે ભગવાનનું નામ લેવું જટિલ છે, દુર્લભ છે. ભગવાનના નામનો પ્રભાવ એવો છે કે ભગવાનનું નામ લઈએ એટલે ભગવાન મળે છે. સમાજમાં થોડાક શિક્ષિત લોકો હોય, થોડુંક વધારે ભણી લીધું હોય એટલે સામો તર્ક કરે કે આપણે લાડવો 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 એમ કરીએ તો કઈ લાડવો થોડો હાથમાં આવી જાય, તો ભગવાનનું નામ લઈએ તો ભગવાન કેમ આવે. પણ આ વ્યાસપીઠના માધ્યમથી અમે વારંવાર કહીએ છીએ કે લાડવો છે ને એ જડ છે, લાડવાને બનાવવો પડે, પણ ભગવાનનું નામ જડ નથી. ભગવાન તો પરમ ચેતનવંત છે, કૃષ્ણ એ પરમ ચેતના છે. તમે કૃષ્ણને યાદ કરો, કૃષ્ણનું નામ લો એટલે કૃષ્ણ આવે, રામનું નામ લો એટલે રામ આવે, કારણ કે રામ પરમ ચૈતન્ય છે.
નામની અંદર જ ઈશ્વર છુપાયેલો છે, અને માટે નામ લો એટલે એ ઈશ્વરને આવવું પડે. આ ગૂઢ સિદ્ધાંતને આજામી ના માધ્યમથી બહુ સરળ રીતે આપણને સમજાવ્યો છે. આગળની કથા વૃત્રાસુર ચતુશ્લોકીની કથા છે. એક અધ્યાયમાં નારાયણ કવચની કથા કહી છે. નારાયણ એટલે કે ભગવાનનું નામ, કવચ એટલે કે બખ્તર. ભગવાનનું નામ છે આપણા જીવનનું કવચ બની જાય એ કથા. કારણ કે સંત કહે છે કે જીવન એક સંગ્રામ છે, એમાં આપણે અંતરના શત્રુઓની સાથે લડવાનું છે. આપણે તો શત્રુઓની સાથે યુદ્ધ કરીએ, પણ આ અંદરના શત્રુઓ એવા છે કે એની પાસે મોટા મોટા હથિયારો છે. આ અંતરના શત્રુ કોણ? કામ, ક્રોધ, મદ, મત્સર, અવિદ્યા, અભિમાન. આ અંતરના શત્રુઓ સાથે નિરંતર આ જીવનું યુદ્ધ ચાલે છે. તો આ શત્રુઓની સામે યુદ્ધમાં જીતવું હોય તો એક કવચ જોઈએ. કવચ વગર જીતી ન શકાય. આપણે જાણીએ છીએ કે મોટા મોટા જ્ઞાનીઓ પણ ઘણીવાર ક્રોધિત થઈ જાય છે. એનું કારણ એક જ કે એની પાસે કવચ નથી. અને માટે અહીંયા નારાયણ કવચનો મહિમા બતાવ્યો છે. જે આ નારાયણના નામનું કવચ પહેરે છે, તો આ નારાયણ કવચ એનો ચોકી પહેરો કરે, એનું હંમેશા ધ્યાન રાખે છે. અદ્ભુત કથા છે કે વિશ્વરૂપે આ નારાયણ કવચ ઇન્દ્રને આપ્યું છે કે દેવરાજ ઇન્દ્ર, તમે રોજે રોજ આ નારાયણ કવચને ધારણ કરજો. એક વખત આ વિશ્વરૂપ નામના ગુરુ યજ્ઞ કરી રહ્યા હતા, તો ત્યાં રાક્ષસો આવ્યા. દૈત્યોએ વિનંતી કરી કે બાપજી, અમને પણ કંઈક વિદ્યા આપો, કંઈક શીખવાડો, અમને પણ યજ્ઞ ભાગ આપો. તો આ વિશ્વરૂપ ગુરુએ દૈત્યને પણ યજ્ઞ ભાગ આપ્યો. કેવું સુંદર નામ છે વિશ્વરૂપ! જે વિશ્વનું કલ્યાણ ઈચ્છે છે એ વિશ્વરૂપ. પણ આ ઇન્દ્રને ગમ્યું નહીં, એટલે ઇન્દ્રએ વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું છે. આ વિશ્વરૂપની હત્યાના કારણે ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. અને આ બ્રહ્મ હત્યાનું પાપ ચાર ભાગમાં વહેંચાયું. એક ભાગ સ્ત્રીઓને માસિક ધર્મના રૂપમાં, એક ભાગ વૃક્ષોને, એક ભાગ પૃથ્વીને, એક ભાગ જળને વહેંચવામાં આવ્યો છે. વૃક્ષમાં ગુંદર, પૃથ્વીમાં ખાડો અને જળમાં શેવાળના રૂપમાં તેનું વિભાજન થયું છે. આ વિશ્વરૂપના પિતા ત્વષ્ટા મુનિએ ઇન્દ્રની સામે વેર લેવા માટે એક યજ્ઞનો પ્રારંભ કર્યો છે. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વમ માચિરમ જહી વિદ્વિષમ. હવે અહીંયા મંત્રનો મહિમા છે કે મંત્રનો ઉચ્ચારણ બરાબર થવું જોઈએ. અનુષ્ઠાનનો વિધિ છે, અનુષ્ઠાનના નિયમોનું બરાબર પાલન થવું જોઈએ.
ઇન્દ્ર ને મારે એવો દીકરો મારે જોઈએ છે એવો મંત્ર એ ભણ્યા, પણ મંત્ર ના ઉચ્ચારણ માં થોડીક ભૂલ થઈ ગઈ એટલે ઇન્દ્ર થી મરે એવા દીકરાનો જન્મ થયો. આ દીકરાનું નામ પડ્યું વૃત્રાસુર. વૃત એટલે કે મનના વિચારો, વૃત એટલે કે વૃત્તિઓ, જેની વૃત્તિઓ આસુરી છે એ જ વૃત્રાસુર. જેના મનમાં રાક્ષસી ભાવ છે એ જ રાક્ષસ, જે અશુભ વિચાર કરે છે એ જ અસુર. વૃત્રાસુર નો જન્મ થયો, પિતાએ આજ્ઞા કરી, ઘણા બધા રાક્ષસોનું સૈન્ય તૈયાર કરી અને ઇન્દ્રની સાથે યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં ઇન્દ્ર હાર્યા છે. ઇન્દ્ર હાર્યા એટલે હવે ભગવાનની યાદ આવી. દુઃખ પડ્યું, હાર ભોગવવી પડી, બધું છીનવાઈ ગયું એટલે ભગવાન તરફ દોડ્યા છે. સુખ મે સુમિરન ના કરે, દુઃખ મે કરે સબ કોઈ. જો સુખ મે સુમિરન કરે તો દુઃખ કાહે કોઈ. દુઃખ આવ્યું એટલે ભગવાન ની યાદ આવી. આપણે અમદાવાદ જઈએ તો આજે પણ સાબરમતી નદીના કિનારે આ દધીચી ઋષિનો આશ્રમ છે. અંગીરા વંશની અંદર આ સંત પ્રગટ થયા છે. રા રાતી દદાતી ઇતિ અંગીરા. અંગીરા એટલે કોણ? કે જે બધું આપી દે એ અંગીરા. એના વંશમાં દધીચી દેવતાઓ આવ્યા, સ્તુતિ કરવા લાગ્યા, દધીચીના વખાણ કરવા લાગ્યા. અચાનક આટલા બધા વખાણ સાંભળ્યા એટલે દધીચીએ કહ્યું કે ઉભા રહો, તમે આટલા બધા વખાણ શું કામ કરો છો? આ કથા એક સુંદર બોધ આપે છે કે કોઈ વ્યક્તિ આવી અને અચાનક બહુ વધારે વખાણ કરવા માંડે ને તો સચેત થઈ જવું, વખાણમાં આવી ન જવું. એક સુંદર દ્રષ્ટાંત કે એક મચ્છરને ત્યાં મચ્છરનો જન્મ થયો. નાનું એવું મચ્છર, જન્મ થતા જ એ મચ્છર ઉડ્યું, ઉડી અને આમ એક ચક્કર મારી અને પાછું પોતાની માં પાસે આવ્યું. એટલે માએ એ નાના બાળ મચ્છરને કીધું કે તે તારા જીવનની પહેલી ઉડાન ભરી છે આજ, તને કેવું લાગ્યું? એટલે મચ્છર તો બહુ રાજી થયું. મચ્છર કે માં, મને તો બહુ ગમ્યું, આજ હું ઉડ્યો અને હું જ્યાં જાઉં ત્યાં લોકો મને જોઈને તાળી પાડતા હતા. જ્યાં હું જાઉં ત્યાં મને જોઈ અને બધા લોકો તાળી પાડતા હતા. ત્યાંય મારે બહુ સુંદર વાત કીધી. માં કહે કે બેટા, આ તાળીનું ધ્યાન રાખજે, આ તાળીમાં તું આવી ન જાતો, નકર જય શ્રી કૃષ્ણ થઈ જાય. જ્યારે અચાનક બહુ વધારે વખાણ સાંભળવા મળે, અચાનક કોઈ આવી અને સ્તુતિ પ્રશંસા કરવા માંડે એટલે સચેત થઈ જવું. દધીચી કહે કે દેવતાઓ, તમે પહેલા તો ક્યારે અહીંયા દેખાણા નથી, આજે અચાનક બધા દેવતાઓ સાથે આવ્યા, આવીને વળી વખાણ કરો છો, તમારે શું જોઈએ છે? વખાણની વાત બંધ કરો, તમારે જે જોઈએ એ કહો. દેવતાઓ કહે કે અમારે વૃત્રાસુરની સાથે યુદ્ધ કરવું છે, પણ એના માટે તમારા હાડકાની જરૂર છે.
દધીચી હસે છે કે સીધે સીધું કહી દો ને કે મને મારી નાખવા આવ્યા છો, મારા હાડકા જોઈએ છે. પણ આ દેશનો સંત એવો છે કે દેવ કાર્ય માટે પોતાના દેહનું પણ બલિદાન આપી દે. દધીચી નો પ્રેમ તો જુઓ આ પ્યારા આડ ઇન્દ્ર રાજાને, એ દેવો પણ અહીં કણ કી ભજન ની માંગવાને આવે છે. કહે ઇન્દ્રે એક ચિઠ્ઠી આપી છે, એ ચિઠ્ઠીમાં ભગવાન નું નામ લખેલું છે. કહે છે કે દેવાસુર સંગ્રામ થયો, દેવતાઓ અને દૈત્યો લડ્યા, ઇન્દ્રના હાથમાં વજ્ર જોયું, એટલે વૃત્રાસુરે ચાર શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ કરી છે. આ ભાગવતનો મહિમા તો જુઓ કે ભાગવતની અંદર એક રાક્ષસ ભગવાનનું નામ લે છે, એક રાક્ષસ કેવી અદ્ભુત સ્તુતિ કરે છે. અસુરના મુખમાં પણ વ્યાસજીએ કેવા અદ્ભુત અલૌકિક મંત્રો શ્લોક મૂક્યા છે. આને વૃત્રાસુર ગીતા કહે છે, આને વૃત્રાસુર ચતુશ્લોકી પણ કહેવાય છે. માત્ર ચાર શ્લોકની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું વર્ણન કર્યું છે. ચાર શ્લોકની અંદર વૃત્રાસુરે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વ્યાખ્યા આપી દીધી. વૃત્રાસુર પ્રભુની સ્તુતિ કરે છે, એમાં વૈષ્ણવના ધર્મનું વર્ણન કરતા એ વજ્રને જોઈ અને વૃત્રાસુર કહે, અહમ હરે તવ પાદેક મૂલમ દાસાનુ દાસો ભુવિતાસ્મિ ભૂય, મન સ્મરેતા સુપતે ગુણાસ્તે ગુણીત વા કર્મ કરો તુ કાય. વૃત્રાસુર કહે કે મન અને ઇન્દ્રિયો સદાય ભગવાનમાં લાગેલા રહે એ જ મારો ધર્મ. એટલે કે શરણાગતિ સિવાય બીજો કોઈ મોટો ધર્મ નથી. બીજા શ્લોકમાં વૃત્રાસુર કહે, ન નાક પુષ્ટમ ન ચ પારમેષ્ટમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસત્વામ વિરહંસ કાંક્ષે. અર્થ શું? ભગવાનના વિયોગનો તાપ એ જ વૈષ્ણવોની સંપત્તિ. મને હંમેશા તમારો વિરહ મળે, જ્યાં સુધી તમે નથી હે હરિ ત્યાં સુધી ગમે એટલું મળે એ શું કામનું. એટલે હે હરિ તમારા સિવાય મારે બીજું કશું ન જોઈએ. સર્વ ભગવાનમય લાગે એટલે હું પણ છૂટે એવો ભાવ આ બીજા શ્લોકમાં રહેલો છે. ત્રીજા શ્લોકની અંદર વૃત્રાસુર કામની વ્યાખ્યા આપે છે. એ કામ શું છે? અજાત પક્ષ ઇવ માતર ખગા સ્તન્ય યથાવત તરાક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવમ વિષિતમ વિષણ્ણા મનોરવિંદાક્ષિ દક્ષતે ત્વા.